તમારે દરરોજ રાત્રે આ કરવું જોઈએ. સુતા પહેલા બસ આની નોંધ રાખો, કારણ કે આ એવું છે કે જાણે તમે ધંધો કરી રહ્યા હો તો તમે જાણી શકશો કે તમે પાછળ જઈ રહ્યા છો કે આગળ વધી રહ્યા છો. હું દરરોજ યોગ કરું છું, તેમ છતાં મારામાં ઘણી નેગેટિવ લાગણીઓ છે. તેથી મને એવો પ્રશ્ન થવા લાગ્યો છે કે શું હું ખરેખર આધ્યાત્મિક પ્રગતિ કરી રહી છું. હવે મોટાભાગના લોકો જેઓ નેગેટિવ છે તેઓ એ પણ નથી જાણતા કે તેઓ નેગેટિવ છે, ખાલી બીજા લોકોને તેનો અનુભવ થાય છે. જો તમને જાણ થવા લાગી છે કે હું નેગેટિવ છો તો તમે વિકસિત થઈ રહ્યા છો, થોડી પ્રગતિ કરી રહ્યા છો, કારણ કે તમારા અસ્તિત્વની પ્રકૃતિ એવી છે કે જો કોઈ તમારી નજીક આવે છે, જો તેના મોઢામાંથી વાસ આવતી હોય તો તમે જાણો છો કે તેના મોઢામાંથી વાસ આવી રહી છે. પરંતુ જો તમારા મોઢામાંથી વાસ આવે છે તો તમારું સૂંઘવાનું સાધન અહીં જ છે, ઇન્સ્પેક્ટર. તેને ખબર નથી પડતી. હલો, આ રહ્યું? ના, કહીં જ છે, પણ તે આને સૂંઘી શકતું નથી. પરંતુ તે પેલું, પેલું અને પેલું સૂંઘી શકે છે. તમારા અસ્તિત્વની પ્રકૃતિ આવી છે, એટલે જો તમે તમારી પોતાની નેગેટિવિટી જોતા હો તો તમે વિકસિત થઈ રહ્યા છો, પ્રગતિ કરી રહ્યા છો. હવે જો તમને ખબર ન હોય કે કેવી રીતે, તો તમારે દરરોજ રાત્રે આ કરવું જોઈએ, સૂતા પહેલા. યુ કેન ડુ ઈશા ક્રિયા જસ્ટ બિફોર યુ ગો ટુ બેડ. તમે સૂતા પહેલા ઈશા ક્રિયા કરી શકો છો. બસ થોડી મિનિટો માટે આડા પડીને પણ તમે તે કરી શકો છો અને ઊંઘી જાઓ. તે પહેલા તમે બસ લખો, ખાલી એક પાનો, આજે તમે જે કર્યું તેના વિશે નહીં, પરંતુ તમારા અનુભવ વિશે. શું તમે થોડા વધુ આનંદિત છો, વધુ શાંત છો, વધુ સારા છો, કે તમે વધુ ખરાબ સ્થિતિમાં છો? બસ આની નોંધ રાખો, કારણ કે આ એવું છે કે જાણે તમે ધંધો કરી રહ્યા છો. જેમ તમે તમારું એકાઉન્ટ સરખું રાખતા હો, તમે ઇન્કમ ટેક્સ માટે શું લખો છો તે તમારી ઉપર છે. પરંતુ તમારો ધંધો ચલાવવા માટે તમે યોગ્ય હિસાબ રાખી રહ્યા છો, તો તમે જાણો છો કે તમે આગળ વધી રહ્યા છો કે પાછળ જઈ રહ્યા છો, તમે નફો કરી રહ્યા છો કે નુકસાન. જો તમે કોઈ હિસાબ નથી રાખ્યો તો 10 વર્ષ પછી તમે એક દિવસ અચાનક નાદાર થઈ શકો છો. કંઈક થયું, કંઈ જ નથી થયું, તમે વસ્તુઓનો હિસાબ ન રાખ્યો, બસ એટલું જ થયું. હેલો, તો દરેક વસ્તુ માટે, પછી તે ભલે તમારી પોતાની પ્રગતિ હોય કે તમારો ધંધો હોય કે તમારું કુટુંબ હોય, એવા રહસ્યમય કારણો શોધવાનો પ્રયત્ન ન કરતા. ખબર છે, અચાનક મને હાર્ટ એટેક આવ્યો. કોઈને અચાનક હાર્ટ એટેક નથી આવતો. તમે ધીમે ધીમે તે દિશામાં કામ કરી રહ્યા છો. હા, અચાનક હું ડિપ્રેસ થઈ ગયો. ના ના, તમે તે દિશામાં કામ કરી રહ્યા છો, તમે એક દિવસ સફળ થશો. જો હું આ કહું તો ઘણા બધા લોકો મારી સામે થશે, તેઓ ગુરુ નથી, કોઈ કરુણા નથી, કંઈ નથી. તે તમારા પર છે કે તમે કોઈ બીજાની કરુણામાં જીવવા માંગો છો, કે પછી તમારી પોતાની સમજ શક્તિમાં. તે તમારા પર છે.